અને હવે વાત રસીકરણના મહાઅભિયાન વિશે। आज थी 45 वर्ष थी वधुनी उमरना लोगों ने रसी मळशे। 45 वर्ष थी वधुना तमाम लोगों ने रसी आपवामां आवी रही छे। कोरोना रसीकरण माटे मुख्यमंत्री विजय रूपाणीए पण आह्वान कर्युं हतुं। सामाजिक संस्थाओं धार्मिक संस्थाओं तेमज शैक्षणिक संस्थाओं ने पण आह्वान कर्युं हतुं। तमाम लोगों आ रसीकरण महाअभियान में जोड़ाय ते माटे अपील करवामां आवी छे। रसीकरण महाअभियान थी कोरोना हारशे अने गुजरात कोरोना सामेनी आ जंग जीतशे। मुख्यमंत्री विजय रूपाणीए आ सूत्र साथ राज्यना तमाम लोको जो 45 वर्ष थी उपरना छे ती तमाम लोको ने रसीकरणना आ महाअभियान में जोड़ावा माटे अपील करी छे। વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અતુલ તિવારી લાઈવ જોડાઈ ગયા છે। અતુલ, એક તરફ કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે, બીજી તરફ રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે અને દેશભરમાં રસીકરણના મહાઅભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યો છે। આજથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત, કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને શું માહિતી? बिल्कुल नीति, बात करवामां आवे तो जे रसीकरणनुं महाअभियान चाली रह्युं छे, तो आजथी वात करीए तो 45 वर्षथी उपरना तमाम जे लोको छे तेमने आजथी रसी आपवामां आवशे। आप दृश्यमां पण जोई शको छो, टागोर हॉलना आ दृश्यो छे कि ज्यां वहेली सवारथी ज जे सीनियर सिटीजन्स के जेमने छेल्ला केटलाक दिवसोथी रसी आपवामां आवी रही छे, ए सिवाय जे 45थी वधु वयना जे लोको छे तेओ रसी लेवा माटे पहोंची रह्या छे। अने जे रीते टागोर हॉल खाते म्युनिसिपल कॉर्पोरेशन द्वारा व्यवस्था करवामां आवी छे ते मुजब जो वात करीए तो अलग अलग जे टोकन छे ते टोकन आपवामां आव्या छे। अहींया अलग अलग टेबल पर रसीकरणनी जे प्रक्रिया छे ते शुरू करवामां आवी छे। आपने अंदरनी तरफना पण जे दृश्यो छे ते दृश्यो पण बतावानो प्रयास करीशुं, कारण के अंदर अलग अलग टेबल बनावामां आव्या छे। सीनियर सिटीजन्स थी लईने जे 45 वर्षनी वयना लोको छे तमामने वेक्सिनना जे डोज छे ते आपवामां आवी रह्या छे। कोविशील्ड वेक्सिन जे छे खास करीने गुजरातना अलग अलग जग्याओमां आपवामां आवी रही छे। त्यारे जे आप दृश्यो पण जोई शको छो, खास करीने वहेली सवारना जे प्रथम दिवस होवाने नाते सीनियर सिटीजन्स हजु पण जे छे ते मोटी संख्यामां नजरे जरूरथी पड़ी रह्या छे, परंतु 45થી વધુ વયના જે લોકો છે તે પણ ટાગોર હોલ ખાતે આવી રહ્યા છે અને વેક્સિન લઈ રહ્યા છે। જો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો લગભગ 6.5 કરોડથી વધુ જે લોકો છે તેમને વેક્સિનનો જે ડોઝ છે તે આપવામાં આવ્યો છે। આ સિવાય ગુજરાતની અંદર વાત કરીએ તો 45 વર્ષથી વધુની વયના લગભગ 1.40 કરોડ જેટલા જે લોકો છે તેમને વેક્સિનનો જે ડોઝ છે તે આપવામાં આવનાર છે। આ સિવાય અત્યાર સુધીની પણ જો વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 6.5 લાખ જેટલા લોકોને વેક્સિનનો જે ડોઝ છે તે આપી દેવામાં આવ્યો છે। સતત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે જેનો પણ વારો આવે તે વેક્સિનના ડોઝ લે, કારણ કે કોરોના સંક્રમણ કેસો સતત દેશભરની અંદર વધી રહ્યા છે, તેને રોકવાનો એકમાત્ર ઉપાય છે વેક્સિનેશન। જે કોરોનાના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જે હતા તેમને વેક્સિન આપ્યા બાદ 45 વર્ષથી વધુ કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવી, ત્યારબાદ સિનિયર સિટીઝન્સને વેક્સિન આપવામાં આવી, અને હવે કેન્દ્ર સરકાર દ્વારા જે તમામ 45થી વધુ વયના લોકો છે તેમને વેક્સિન આપવાનો જે કાર્યક્રમ છે તે આજથી શરૂ કરાયો છે। જી જી અતુલ, પૂરી માહિતી માટે આભાર। તો આજથી 45 વર્ષથી વધુના ઉંમરના લોકોને કોરોનાની રસી મળશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ લોકોને અપીલ કરી છે કે તમામ લોકો વેક્સિનેશન સેન્ટર પર પહોંચે અને રસીકરણના આ અભિયાનમાં જોડાય। કોરોના રસીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સામાજિક ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પણ આહ્વાન કર્યું હતું કે તમામ લોકો પ્રયત્નો કરે કે જેથી વધારેને વધારે લોકો આ કોરોનાની વેક્સિન લે અને કોરોના સામેની આ જંગ ગુજરાત ફરી એકવાર જીતી શકે।